મુરબ્બી શ્રી રઘુવીરભાઈ અહીંયા ઉપસ્થિત સૌ મુરબ્બીઓ મિત્રો, આ શારીરિક ઊંચાઈ જેટલી માનસિક ઊંચાઈ વધી હોત તો સારું થાત. પૂજ્ય બાપુના વાત્સલ્યપૂર્ણ ઉપસ્થિતિ અને યજમાન પરિવારની નાનામાં નાની બાબતમાં પણ કાળજી લેવાની વૃત્તિ, એ બે બાબતોને કારણે આ 7 દિવસ લગભગ 7 ક્ષણ જાય એવી રીતે પસાર થયા. વ્યાસપીઠ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કે યજમાન પરિવારને સાધુવાદ આપવા માટે શબ્દો ટૂંકા પડતા હોય એવી પ્રતીતિ સતત થયા કરે છે. ઓગસ્ટનો મહિનો, શ્રાવણનો મહિનો અને આ રામકથાનો સુયોગ. મને વિચાર આવ્યો કે ઓગસ્ટનો એક મહિનો, કોઈ પણ મહિનો કે કોઈ પણ ઋતુ એ આમ તો કુદરતે સર્જેલી બાબતો છે, એટલે દરેકની પોતાની વિશેષતાઓ છે, દરેકને પોતાની ખાસિયત છે, કારણ કે કુદરતનું સર્જન છે. પણ ઓગસ્ટ મહિનામાં કોઈ એવા નામધારી લોકો થયા હોય કે જેમને યાદ કરવું ગમે, જેમની ઇતિહાસ ઉપર અસર હોય અને જેમની વાતો આજે સાંપ્રત સમયમાં પણ કોઈક સંદર્ભ રાખતી હોય, કોઈક મહત્ત્વ રાખતી હોય, કોઈ સંદેશો રાખતી હોય નવી પેઢી માટે, આપણા માટે, સમાજ જીવન માટે, એવી કોઈક વાત કરવાની ઈચ્છા થઈ બાપુ. એટલે મને યાદ આવ્યું કે 28 ઓગસ્ટ એ ઝવેરચંદ મેઘાણીનો જન્મ જયંતિ છે. મેઘાણીભાઈ એ દિવસે જન્મ્યા. એવા કોઈ દરવેશ, રમેશ પારેખ લખે છે કે જેના કાળ સાચવે પગલા. લોકો તો આવે ને જાય, પણ કેટલાક લોકોની સ્મૃતિ કાળ એટલા માટે સંગ્રહી રાખે છે, કાળને લાગે છે કે આ અમારી મૂડી હતી, આ અમારી મિલકત હતી. એ મેઘાણીભાઈની જન્મજયંતિ આવે છે. એક એવો સર્જક, એક એવો લેખક, ચિંતક, વિચારક, પરિવ્રાજક સાહિત્યકાર કે જેણે ખૂણે ખૂણેથી જઈને વાતો શોધી અને આપણી પાસે મૂકી, આપણને કહ્યું કે જુઓ આ, પણ એની સમગ્ર સાધના છે, એના સમગ્ર જીવન કાર્ય છે, એના કેન્દ્રમાં લોકો રહ્યા. એ જ્યાં લોક હતો, જ્યાં લોક હતા, જ્યાં લોકની સંસ્કૃતિ હતી, જ્યાં લોકની પરંપરા હતી, લોકના ગીતો હતા, લોકના ઉત્સવો હતા, એ બધી બાબતોને એમણે એકઠી કરવાનો અને એની વિશેષતાઓ આપણી પાસે રજૂ કરવાનો સંકલ્પ કર્યો. દર્શક દાદા કહેતા હતા કે લોકની ઓળખ લોકને પણ મેઘાણીએ કરાવી અને લોકની ઓળખ આપણને પણ મેઘાણી થકી થઈ. એવા લોકોને એણે ગમે ત્યાંથી શોધ્યા. સુતા જઈ સ્મશાનમાં એની સોડું તે તાણી, ભગત બાપુ લખે છે, સુતા જઈ સ્મશાનમાં એની સોડું તે તાણી, વધુ જીવાડ્યા વાણિયા કંઈક મળદા મેઘાણી. એવા એવા લોકોને એ લઈને આવ્યા કે એમણે ખારવાઓના જીવન તરફ દ્રષ્ટિ કરી અને એમની વાતો આપણા સુધી લાવ્યા. એ શ્રમિકો સુધી ગયા અને રવિશંકર મહારાજની અમી દ્રષ્ટિ થકી પાટણવાડિયાઓ અને બારૈયાઓ કે જેમના જીવનની કાળી બાજુઓ જ લોકો જોતા હતા, કે આ લૂંટ કરે, આ ધાડ કરે, પણ એમના જીવનની પણ કેટલી બધી ઉજળી બાજુઓ છે, એ બાબત મેઘાણીભાઈ થકી જગત સુધી પહોંચી. કાળી અંધારી રાતમાં, અમારે કવિ દાદ લખે છે, કાળી અંધારી રાતમાં તે તો તેજની જોઈ લકીર, જુલમી નરમા માનવતાના હૈયે દીઠા હીર, અંતરના લોઢ ઉછાળ્યા અને સમુદ્રમાં વીર લગાડ્યા. મેઘાણીભાઈ જે રીતે લખી ગયા એમ એ જ વાત થોડી આગળ વધારીએ તો આ ઓગસ્ટ સાથે બીજી બે બાબતોનો પણ સંબંધ થાય છે. એ બીજી બે બાબતો એટલે ગાંધી, ગોળમેજી
પરિષદ અને ઓગસ્ટ મહિનો. 29મી ઓક્ટોબરે મુંબઈ બંદરેથી ગાંધી લંડન આવવા માટે નીકળ્યા, બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે. ઘણી મથામણને અંતે, જવું ન જવું એની ઘણી બધી વિચારણાના અંતે, આ મહાત્માએ નક્કી કર્યું કે ગોળમેજી પરિષદમાં જવું તો ખરું જ. એ પહેલાં અહીંની જે સ્થિતિ હતી એ સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરિસ્થિતિનું એક ચિત્રણ કેવી રીતે થાય એની ચિંતા અમૃતલાલ શેઠ નામના એક તંત્રીને થઈ. એણે કહ્યું કે બાકી બધા સમાચારો તો છાપાઓ આપશે, ગાંધીજીના પ્રોગ્રામો પણ છપાશે, સામસામા નિવેદનો પણ થશે, સૌ પોતાના દ્રષ્ટિકોણથી વાત કરશે, પણ ગાંધીના મનમાં પડેલી વાત કોણ કરશે? અહીંયા ભાઈ ચિંતને કહ્યું હતું એ ન્યૂટનનો સંદર્ભ લઈએ તો આ વાતમાં વિજ્ઞાનની પણ એક મર્યાદા આવી જાય છે. આજકાલ કેટલાક ટેસ્ટ શરૂ થયા છે માણસનું મન માપવાના, પણ હજી પણ એની ઘણી મર્યાદા છે. તો આ વાત તો એક કવિ જ કરી શકે, એક દ્રષ્ટા જ કરી શકે. એટલે અમૃતલાલભાઈના કહેવાથી અને રાણપુરમાં એક કાવ્ય લખાયું. એ રાણપુરમાં લખાયેલું કાવ્ય ગાંધીને પહોંચાડવામાં આવ્યું, પણ એ પહેલાં ગાંધી જે દિવસે નીકળ્યા મુંબઈથી લંડન આવવા માટે, એ દિવસે અફાટ માનવ મેદની એમને આવજો કહેવા ઊભી હતી. એવું ઘનશ્યામદાસ બિરલાએ એમની ડાયરીમાં 29મી ઓક્ટોબરે લખ્યું છે. અને જ્યારે આવી મોટી ઘટના બને છે ત્યારે કુદરતને લાગ્યું કે અમારે પણ અહીં હાજરી પુરાવવી જોઈએ, એટલે કેટલાક વરસાદના છાંટા પડ્યા ત્યાં. અને ઘનશ્યામદાસે લખ્યું કે બરાબર 29મી ઓક્ટોબરની સાંજે હિન્દના હૃદય સમ્રાટની આ રાજપૂતાના આગબોટ લંડન તરફ જવા માટે નીકળી. અને ત્યારે આ મેઘાણીભાઈનું કાવ્ય જેમાં ગાંધીની વેદના વ્યક્ત થઈ છે, અમર કાવ્ય છે ને, આપમાંથી બધા લોકોએ ચોક્કસ સાંભળ્યું હોય. લખે છે, છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળજો બાપુ. પછી આગળ લખે છે, તમારું જીવન કેવું છે? અણખૂટ વિશ્વાસે વયું જીવન તમારું, માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર તમારું જીવન ચાલ્યું. અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું, ધૂર્તો દગલબાજો થકી પડ્યું પનારું, આ આખરી ઓશી કડે શિર સોંપવું બાપુ, કાપે ભલે ગરદન, આથી વધારે તો શું કરશે, કાપે ભલે ગરદન, રીપુ મન માપવું બાપુ. આ એક એવી ઘટના, લંડન કોઈ આવે તો એ કંઈ બહુ મોટી વિશિષ્ટ ઘટના આજે તો બિલકુલ નથી, પણ તે દિવસે તો બિલકુલ નહીં હોય, કારણ કે બહુ સ્વાભાવિક રીતે લોકો આવજા કરતા હોય છે. પણ કેટલાક લોકો ભારતમાંથી અહીંયા આવે અને ભારતની બધી બેંકો એને શોધતી હોય તો એનો ઇતિહાસ ન લખાય. એને એને સમાચારપત્રોમાં યાદીઓ આવે ને એ સમાચારપત્રો છેવટે પસ્તીમાં જાય, પણ ઇતિહાસ તો એટલા માટે લખાયો કે ગાંધી એક વાતને લઈને આવતા હતા, એક મિશનને લઈને આવતા હતા. એ પહેલાં દેશની સ્થિતિ કેવી હતી એ વિશે વાત કરે છે. ગાંધીને કારણે દેશ જાગ્યો. બરાબર 1931ની પહેલાં 1930ની 12મી માર્ચે એક પોતળીધારી માણસ માત્ર 80-81 લોકોને એની સાથે લઈને નીકળ્યો અને 242 માઇલની પદયાત્રા કરવા માટે અમદાવાદથી ગાંધી જવા માટે નીકળ્યા, અમદાવાદથી દાંડી જવા માટે નીકળ્યા. હેતુ એવો હતો કે એક ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડવો, પણ ખરેખર એક ચપટી મીઠું ઉપાડીને એણે આ બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડી દીધો. એ ત્યાંથી નીકળ્યા અને દેશ જાગી ગયો. કેટલીક વખત સાંપ્રત સમયમાં આપણને કેટલાક લોકોની કેટલીક ઘટનાઓની સાચી કિંમત નથી થતી બાપુ, ઘણા લાંબા સમયે લોકો સ્વીકારે કે આવું આ તો બરાબર હતા. એટલે તે વખતે પણ ઘણા બધા લોકોને લાગ્યું કે અહીંથી નીકળવું 200-250 માઇલની પદયાત્રા કરવી, એમાં તો થોડું દેશને સ્વરાજ મળે. એટલે મોતીલાલ નહેરુએ એક 2-2.5 પેજનો અંગ્રેજીમાં પત્ર લખ્યો હતો
અને પોતાની નારાજગી વ્યક્ત કરી કે આનાથી વધારે સારો કોઈ કાર્યક્રમ અત્યારે આપી શકાયો હોત. ગાંધીજી સામાન્ય રીતે હિન્દીમાં અને કોઈ ગુજરાતી જાણનાર હોય તો ગુજરાતીમાં જવાબ આપતા, એ ગમે તે ભાષામાં લખે. સામાન્ય રીતે લોકો એમને અંગ્રેજી ભાષામાં લખતા હતા. એટલે એમણે બે શબ્દોમાં એનો જવાબ લખ્યો હતો મોતીલાલ નહેરુને કે આઝમા કે દેખીએ. અને એ પત્ર એક પોસ્ટકાર્ડમાં લખીને મોકલી દીધું આઝમા કે દેખીએ. મોતીલાલ નહેરુ તો સમસમી ગયા કે મેં 2-2.5 પેજનો પત્રનો લખ્યો એનો આ એમણે જવાબ આપ્યો. પણ પછી મોતીલાલ નહેરુએ આગળ લખ્યું છે કે 7-8 દિવસ પછી જ્યારે એની ધરપકડ કરવા લોકો આવ્યા પોલીસના અમલદારો, ત્યારે એમણે કહ્યું કે 1 કલાકનો ટાઈમ તમને આપીએ છીએ. મોટા વકીલ હતા, રહીશ હતા. રહીશો પ્રત્યે પોલીસ સ્વાભાવિક રીતે થોડીક વધારે આપણે ત્યાં રહેમદિલી બતાવે છે. એટલે કહ્યું કે અમે તમને 1 કલાકનો સમય આપીએ. એમણે કહ્યું કે ના ના, 5 મિનિટનો સમય જોઈએ છે. એમણે પોસ્ટકાર્ડ કાઢી અને ગાંધીનું સરનામું લખ્યું ને જવાબ લખ્યો ગાંધીને એમના પત્રનો, આઝમાને સે પહેલે ઈ દેખ લિયા. કે આપે જે કહ્યું તે વાત બિલકુલ બરાબર છે. અને દાંડીકૂચનો એ ઘડી એ સમય એ સંજોગોને લઈને મેઘાણીભાઈએ બીજી પંક્તિ ખૂબ સુંદર લખી. ચાબુક જપતી દંડ દંડા મારના, અમારી સ્થિતિ કેવી છે અહીંયા, ચાબુક જપતી દંડ દંડા મારના, જીવતા એ કબ્રસ્તાન કારાગારના, થોડા ઘણા છંટકાવ ગોળી બારના. આટલું લખ્યા પછી કવિને થયું કે આ તો બાપુને બહુ જ થોડું એવું લાગશે કે આ કેવી ખરાબ પરિસ્થિતિ છે, એનો એનો એના મનમાં દુઃખ થશે. એટલે પાછી કવિએ વાત વાળી છે કે એ તો બધું જરી ગયું, કોઠે પડ્યું બાપુ, કારણ ફૂલસમા અમહૈયા તમે લોઢે ઘડ્યા બાપુ. એક સરસ રીતે વાત જે રીતે કરી એ જ રીતે કવિએ એ વાતને વાળી લીધી. મહાદેવભાઈએ લખ્યું છે કે બધી ટપાલો વાંચતા વાંચતા આ ટપાલ પણ વાંચીને ગાંધીએ એવું કહ્યું કે આ માણસે મારી મનોસ્થિતિનું બિલકુલ વાસ્તવિક ચિત્રણ આ કાવ્યમાં કરેલું છે. એણે મીરાબેનને એમ પણ કહ્યું કે મહાદેવ એનું અંગ્રેજી તો કરશે, એટલે સાથે સાથે કામે સોંપી દીધું, પણ કદાચ અંગ્રેજીમાં એ ફ્લેર નહીં આવે જે આ ગુજરાતીમાં આવે છે. ત્રીજી અને છેલ્લી કડી એ ખૂબ સુંદર છે. જ્યાં બાપ માતા આખલાને નાથવાને, જ્યાં વિશ્વ હત્યા ઉપર જળ છાંટવાને, જ્યાં 7 શાયર પાર સેતુ બાંધવાને, ઘનઘોર વનની વાટને અજવાળતો બાપુ, વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ, ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ. મને ઘણી વખત એવું લાગે છે, મારી માન્યતા છે, કે ચાલ્યો જજે તુજ ભૂમિયો ભગવાન છે બાપુ, એ વાત એમને ખરેખર સ્પર્શી ગઈ હશે. કારણ કે જીવનમાં મને લાગે છે ગાંધીને અંતઃપૂર્ણ અને પ્રભુ પ્રત્યેની એક માત્ર નિષ્ઠા એને કારણે એમણે ઘણું બધું એ કરી શક્યા. સામે બાજુ ઇંગ્લેન્ડમાંથી મોરિયલ લેસ્ટર નામની એક મહિલાએ એમને કાગળ લખ્યો કે તમે અહીંયા લંડનમાં ઉતરો તો તમે પેલેસમાં ઉતરો, બ્રિટિશ સરકારના મહેમાન છો, સરકારી પ્રતિનિધિ મંડળમાં આવો છો, પણ હું તમને નિમંત્રણ આપું છું કિંગ્સલે હોલમાં ઉતરવા માટે. કિંગ્સલે હોલ તે વખતે પણ સામાન્ય લોકોની વસાહતની જગ્યા હતી, અને આજે પણ મેં ગઈકાલે એક ભાઈને પૂછ્યું ત્યારે કહ્યું કે અત્યારે પણ એ ત્યાં સામાન્ય લોકો રહે છે, એટલે એની વચ્ચે અમારો આશ્રમ છે ને એમાં તમે રહો. ગાંધી વ્યવસ્થાના માણસ હતા, એટલે એમણે કહ્યું કે બ્રિટિશ સરકારની પરવાનગી હોય તો હું ત્યાં ચોક્કસ રોકાઉં. આ બેને ઘણી બધી માથાકૂટો કરી, એ પણ એક ઇતિહાસ છે, અને પરવાનગી મેળવી. પણ તે વખતે અહીંના જે છાપાઓ છે એમાં જે રિપોર્ટિંગ થયું લંડનના છાપાઓમાં, ઇંગ્લેન્ડના છાપાઓમાં, કે એક બહુ વિચિત્ર વર્તનવાળો માણસ અહીંયા આવે છે, આ પ્રકારે એમનું રેકોર્ડિંગ થયું, એમનું રિપોર્ટિંગ થયું. કેટલાક લોકોએ લખ્યું કે આ માણસની વિશેષતાઓ શું છે, તો કે બકરીનું દૂધ પીવે છે અને ગમે ત્યારે વહેલો મોડો પ્રાર્થના કરવા બેસી જાય છે. આ સિવાય આની પાસેથી કોઈ રાજકીય ડાપણની અપેક્ષા નથી, એવું એ પ્રકારની વાત એ લોકો લખતા હતા. આ છાપાઓનો પ્રતિભાવ, એટલે આપણે આજે બહુ ચિંતા કરવા જેવું નથી. એની સામે
કિંજલે હોલમાં જ્યારે ફરવા નીકળે ત્યારે કેટલાય છોકરાઓ અંકલ ગાંધી અંકલ ગાંધી અંકલ ગાંધી કરીને એમની હરોળમાં સીધા ઊભા રહી જતા હતા અને છોકરાઓ રાજી થતા હતા. બાળકને જોઈ જે રીજે રીજે બાળક જોઈ જે, એને ઉમાશંકરભાઈએ લખ્યું છે, સ્નેહલ સુરત વત્સલ મૂરત હૃદય હૃદયના વંદન તેને. વંદન કરવા પાત્ર તો એ જ હતા એ જે અહીંયા રહ્યા. અને જે રીતે એમણે આખી એમની વાત કરી તો મને થયું કે બાપુ આ એક એવો સમય છે કે જેની સાથે આ ગાંધી ગોળમેજી લંડન અને મેઘાણીભાઈ એ બધાની એક સાથે વાત થઈ શકે છે. એટલે એ મેં કરી છે, 15 મિનિટ બરાબર પૂરી થાય છે અને હું આપ સૌનો આભાર માનું છું. બાપુ આપને વંદન કરું છું, આપ સૌનો ખૂબ આભાર માનું છું.